મિત્રો, 31/7 ની સ્થિતિ એ દર વર્ષે વધઘટના કેમ્પ નક્કી થતા હોય છે ત્યારે જ્ઞાન સહાયકોનું ભવિષ્ય પણ તેના ઉપર નિર્ભર રહેતું હોય છે, બદલી કેમ્પો ઉપર નિર્ભર રહેતું હોય છે. ત્યારે જ્ઞાન સહાયકોનો જે પીરિયડ હતો કે જે ટાઈમલાઈન હતી તે 31/7/2024 ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. હવે તેના કરાર રિન્યુ કરવાને લઈને ઓફિશિયલ પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે તે જોશું. સાથે સાથે જો કોઈ જ્ઞાન સહાયકને શાળામાં જોડાવવું હોય તો તેની પ્રોસિજર શું હોય છે, જો પહેલેથી કોઈ જ્ઞાન સહાયક છે તે શાળા સાથે જોડાયેલ છે તો તેના કરાર રિન્યુ કઈ રીતે થાય છે, તેનું પ્રમાણપત્ર રિન્યુ માટેનું કેવું હોય છે, તમામ માહિતી આજના વિડીયોમાં હું લઈને આવ્યો છું. તો અક્ષરશઃ આપણે તે માહિતી જોશું, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને જ્ઞાન સહાયક સંબંધિત તમામ માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌ પ્રથમ હું એ ચોખવટ કરી દેવા માંગુ છું કે જે પણ ભરતી પ્રક્રિયા છે કરાર આધારિત તેને હું સમર્થન નથી આપતો. આ એક જાણકારી માટે વિડીયો છે. હું તો એવું ચાહું છું કે જે પણ શિક્ષકો છે તેની કાયમી ભરતી કરવામાં આવે, જેમ કે જે પણ શાળામાં કમ્પ્યુટર્સ આપવામાં આવેલા છે, ICT લર્નિંગ લેબ આપવામાં આવેલી છે, ત્યાં ખાસ તો કમ્પ્યુટર શિક્ષણ મેળવેલ એટલે કે BCA કે BSc IT કરેલા જે પણ ઉમેદવારો છે તેમને કાયમી ધોરણે, કરાર આધારિત પણ નહીં, કાયમી ધોરણે તેમને કમ્પ્યુટર ક્લાસ આપવામાં આવેલા હોય ત્યાં ભરતી કરવામાં આવે, જેથી કરીને જે રોજગારીનો પ્રશ્ન છે હલ થાય અને શાળાને એક કાયમી શિક્ષક મળી રહે કમ્પ્યુટરના, અને સાથે સાથે તે જે HTAT ની જે બદલી પ્રક્રિયાના જે બદલીના નિયમો આવ્યા છે તેના લીધે ઘણી બધી શાળાઓ છે ત્યાં HTAT છે તેમની બદલી થશે, તો જે સિનિયર શિક્ષક છે તેને ચાર્જ આવી શકે છે. તો ઘણીવાર છે એ સિનિયર શિક્ષકો છે એ કમ્પ્યુટરથી થોડું જ્ઞાન ઓછું હોય છે તેમનું, ઘણીવાર એવું બની શકે. તો ત્યાં આ કમ્પ્યુટર શિક્ષક છે કે કમ્પ્યુટરના જે કાયમી ધોરણે ભરતી કરવા માટે શિક્ષકો છે તે તેને હેલ્પ કરી શકે છે કમ્પ્યુટરના કાર્યમાં. તો મિત્રો, આ એક બેનિફિટ રહેશે શાળાઓમાં. તો મારું તો એવું માનવું છે કે દરેક શાળામાં એક કમ્પ્યુટર શિક્ષક પણ હોવા જોઈએ અને તે કાયમી પણ હોવા જોઈએ, તો જેથી કરીને વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળે, શાળાને લાભ મળે અને આચાર્યશ્રીને પણ તે હેલ્પફુલ થઈ શકે. હવે આજના વિડીયોની વાત કરીએ તો જ્ઞાન સહાયક ભરતી છે તેના જે અનુસંધાન જે ઓફિશિયલ પરિપત્ર તેના રિન્યુને લઈને કરવામાં આવેલો છે કે તેમનો જે કરાર છે જે 11 માસના કરાર આધારિત તેમની ભરતી કરવામાં આવે છે. શું કામ ભરતી કરવામાં આવે છે કે જે પણ શાળામાં કાયમી શિક્ષક નથી અથવા તો શિક્ષકોની ઘટ છે ત્યાં શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ છે એ 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરે છે અને 11 માસ પૂર્ણ થતાં તેનો જે કાર્યકાળ છે તે પૂરો થાય છે અને ફરીથી તે રિન્યુ થઈ શકે છે. પરંતુ જો તે રિન્યુ થવું હોય તો તેને SMC ઉપર આધાર રાખવો પડે છે, તેના કાર્યની નોંધ લેવામાં આવે છે. સંપૂર્ણ માહિતી આપણે તમારી સામે જે પરિપત્ર આવી રહ્યો છે તેમાં આપવામાં આવી છે, તેમાં 4 મુદ્દા ઉપર તેની રિન્યુની પ્રક્રિયા થશે તેવી વાત કરવામાં આવી રહી છે. તો જે તમારો જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય હાલ કાર્યરત જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યુ કરવા બાબત. તો જે પહેલું જે પ્રક્રિયા જે નિયમ છે તે તમારી સામે આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 31/7/2024 ની સ્થિતિ એ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તે શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકોને છૂટા કરવાના થશે. બીજો નિયમ એવો કહેવામાં આવી રહ્યો છે કે તારીખ 31/7/2024 ની સ્થિતિ એ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતી હોય અને તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આવા જ્ઞાન સહાયકના કરાર રિન્યુ કરવાના રહેશે. ત્રીજો નિયમ છે કે 31/7/2024 ની સ્થિતિ એ મહેકમ મંજૂર થયા પછી તારીખ 11/5/2023 ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ ક્રમાનુસાર વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. એટલે કે એક લટકતી તલવાર છે જ્ઞાન સહાયક ઉપર રહેશે કે જો કોઈ શાળામાં જ્ઞાન સહાયક હોય અને ત્યાં જો કેમ્પ યોજાય શિક્ષણ વિભાગ દ્વારા અને ત્યાં તે શિક્ષક શ્રી છે તે જગ્યાની માંગણી કરે અને તેને તે સ્થળ મળે તો જે પણ કામ કરતા જ્ઞાન સહાયક છે તેને છૂટા કરવામાં આવશે તે વાત કરવામાં આવી રહી છે. અને ચોથો નિયમ છે કે કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે તેવું
શ્રી આર આર ઠાકોર સેક્શન અધિકારી શ્રી શિક્ષણ વિભાગનો ઓફિશિયલ પરિપત્ર અને સાથે સાથે જે બિડાણ છે કે શિક્ષણ વિભાગ દ્વારા ઉક્ત પત્રથી આપવામાં આવેલ મંજૂરી અન્વયે આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવામાં જણાવવામાં આવે છે તેઓ શ્રી ડોક્ટર એમ એન પટેલ સર સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયું. હવે મિત્રો જે આપણે રિન્યુ કરવાની પ્રોસિજર જાણતા પહેલા જો કોઈ શિક્ષકને જ્ઞાન સહાયક તરીકે આમાં નિમણૂક પામી છે તો કઈ રીતે એની પ્રક્રિયા હાથ ધરાશે, તો તમારી સામે તેની પ્રક્રિયા આવી રહી હશે. તો મિત્રો જ્ઞાન સહાયકની શાળામાં ફાળવણીની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે સમજીએ તો સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દર વર્ષે જ્ઞાન સહાયકો પાસેથી કામગીરી લેવાની છે તેવી શાળાઓની ખાલી જગ્યાની યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે અને જાહેરાત આપી અરજીઓ મંગાવવાની રહેશે અને જે જ્ઞાન સહાયક અગાઉના વર્ષે જે શાળાઓમાં હતા તે શાળા પસંદ કરે તો અગ્રીમતા આપવાની રહેશે. બે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ ટુના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામમાં ઉત્તીર્ણ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે અને આ શાળાઓ પૈકી કોઈ તેઓ કઈ શાળામાં કે શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન આપશે. ત્રણ, ત્યારબાદ સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર એ પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સના આધારે શાળાવાર જ્ઞાન સહાયકની યાદી તૈયાર કરી જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શાસનાધિકારી શ્રી મારફત શાળા વ્યવસ્થાપન સમિતિ SMCને મોકલી આપશે. જે યાદી મળીએથી સંબંધિત શાળા વ્યવસ્થાપન સમિતિએ ફાળવેલ ઉમેદવાર સાથે કરાર કરી તેમને જે તે શાળામાં જ્ઞાન સહાયક તરીકે રાખવાના રહેશે. પાંચ, જે તે વર્ષે જ્ઞાન સહાયક માટે જાહેરાત આપવામાં આવે તેનાથી 5 વર્ષ પહેલાં ટેટ ટુ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. હા મિત્રો, કોઈ જ્ઞાન સહાયક છે એ પહેલેથી જ શાળામાં હાજર છે, તેનો કરાર છે 11 મહિના અંતે પૂર્ણ થઈ જાય છે તો તેનો કરાર રિન્યુ કઈ રીતે થશે તેની માહિતી આપણે અક્ષરશઃ જાણી લઈએ. મિત્રો, જ્ઞાન સહાયકોના કામગીરીની સમીક્ષા અને નવા કરાર કરવાની પ્રક્રિયા સમજીએ તો એ જ્ઞાન સહાયકોના સામાન્ય રીતે 11 માસનો કરાર કરવાનો રહેશે. આ કરાર શાળા વ્યવસ્થાપન સમિતિ SMC દ્વારા કરવાનો રહેશે. બી, કરારના અંતે કામગીરીનો સમીક્ષા રિવ્યૂ કરવામાં આવશે. સમીક્ષા કરવા માટેની શાળા વ્યવસ્થાપન સમિતિ SMCના સદસ્યો ઉપરાંત જે તે ક્લસ્ટરના ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર એટલે કે CRC પણ સભ્ય તરીકે રહેશે. બે, સમીક્ષાના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ SMC દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે જ્ઞાન સહાયક સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવી શકશે નહીં તેઓ ત્યાર પછીના 1 વર્ષ સુધી જ્ઞાન સહાયક તરીકે અરજી કરી શકશે નહીં. હવે મિત્રો, જ્ઞાન સહાયકને અન્ય શાળાઓમાં ફાળવવામાં આવતી પ્રક્રિયા છે તેની પ્રોસિજર કઈ રીતની છે તે આપણે સમજી લઈએ. હવે મિત્રો, આપણે સમજીએ કે જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા શું છે. પ્રાથમિક શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતા અથવા પ્રસૂતિની રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થયેથી કે 11 માસ માટે 2માંથી જે વહેલું હોય તેટલા સમય માટે કરવાનો રહેશે. બે, સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી માટે રાખવામાં આવનાર જ્ઞાન સહાયકની જગ્યા પર નિયમિત રીતે નવી નિમણૂકથી કે બદલીથી કે ફાજલ નિમણૂકથી કોઈ શિક્ષક આવે તો આ જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. આવા છૂટા થયેલ જ્ઞાન સહાયકને શક્ય હશે તો જે તે જિલ્લામાં અન્ય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા હોય તો પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે શાસનાધિકારી શ્રી જે તે શાળાને ફાળવણી કરશે. 4, જો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા ના હોય તો આવા છૂટા કરેલ જ્ઞાન સહાયકને પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ અલગથી જાહેર કરેલ યાદી મુજબની શાળાઓમાં તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે શાસનાધિકારી શ્રી તે શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ ના થયેલ હોય તો જે તે વિષયની ખાલી જગ્યાને ધ્યાને રાખીને જે તે શાળામાં ફાળવણી કરશે.
5 જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ જ્ઞાન સહાયકને તેઓના જિલ્લામાં જગ્યા ન હોવાને કારણે સમાવી શકાતા ન હોય અને જે તે જ્ઞાન સહાયક અને અન્ય જિલ્લાની ખાલી જગ્યા પર જવા ઈચ્છતા હોય તો તેઓએ રાજ્ય કક્ષાના આ અંગેના પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 6. આવી અરજી પરત્વે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર એ કાર્યવાહી કરી પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ જે તે જ્ઞાન સહાયકને અન્ય જિલ્લાની મળવાપાત્ર જગ્યા પર ફાળવણી કરવાની રહેશે. હવે મિત્રો, જ્ઞાન સહાયકની જે કરાર આધારિત જગ્યા છે ત્યાં કરાર રિન્યુ કરવો હોય તો તેનું પ્રમાણપત્ર કેવું હોય છે તે તમારી સામે આવી રહ્યું હશે. આ પ્રમાણપત્ર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.